સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સ્વચ્છતાની મોટી મોટી વાતો કરે છે જોકે તેની સામે સ્તંભ વિસ્તારો આજે પણ ગંદકીમાં છે જેમાં કચરામાં રહેલા પ્લાસ્ટિકને લઈ લોકો ગંદકીમાંથી પસાર થઈ રહ્યા છે જ્યારે ગાય માતા પણ કચરામાં પ્લાસ્ટિક ખાતી હોવાનું સામે આવ્યું છે સુરત શહેરને સ્વચ્છતામાં અનેકો એવોર્ડ મળ્યા છે પરંતુ આ એવોર્ડ તો જાણે સુરત મહાનગરપાલિકાને પોષ વિસ્તારમાં જ કારણે મળી આવે તેમ લાગી રહ્યું છે કારણ કે સ્લમ વિસ્તાર તો આજે પણ ગંદકી સહિત પ્રાથમિક સુવિધાથી વંચિત છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ પરપ્રાંતિયોથી ઉભરાતા લિંબાયત વિસ્તારની આ લિંબાયત વિસ્તારના રસ્તા પર જ કચરો નાખવામાં આવતો હોય જેને લઈને અહીં ગંદકી જોવા મળે છે કચરામાં રહેલા પ્લાસ્ટિકને ગાય માતા ખાતી હોય જેને લઈને ભક્તોમાં પણ રોષ જોવા મળ્યો છે ઠેર ઠેર નાખવામાં આવતા કચરાને કારણે લોકોમાં તંત્ર સામે પણ રોષ જોવા મળ્યો છે કેટલાક બે જવાબદાર લોકો જાહેરમાં કચરો નાખી રહ્યા છે જોકે તેમ છતાં પણ પાલિકા તંત્ર પણ કચરો દૂર કરવાની કે કચરો નાખનારો સામે પગલાં લેતા કેમ અચકાય છે તે સમજાતું નથી અઝર ખુરશી સાથે હર્ષદ સેઠા